બ્રેકિંગ સમાચાર પર નજર કરીશું. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટવાની તૈયારીમાં. કોંગ્રેસના બે ધારાસભ્યોએ ડેપ્યુટી સીએમ સાથે મુલાકાત કરી. તો ઇન્દ્રજીતસિંહ ઠાકોર, ઋત્વિજ મકવાણાએ કરી મુલાકાત. કુંવરજી બાવળિયાના કૌટુંબિક સંબંધી છે ઋત્વિજ મકવાણા. ઋત્વિજને ભાજપમાં જોડાવા અગાઉ પણ ઓફર આપી ચૂક્યા છે બાવળિયા. નટવરસિંહના પુત્ર અને મહુવાના ધારાસભ્ય છે ઇન્દ્રજીતસિંહ. કોંગ્રેસે નટવરસિંહ ઠાકોરને લોકસભાની ટિકિટ નહોતી આપી ત્યારે જે પ્રકારથી ડેપ્યુટી સીએમ સાથે તેમની મુલાકાત થઈ છે, આ મુલાકાતને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. તો કુંવરજી બાવળિયાના કૌટુંબિક સંબંધી છે ઋત્વિજ, ત્યારે થઈ શકે છે પક્ષ પલટો. ઋત્વિજને ભાજપમાં જોડાવા અગાઉ પણ ઓફર આપી ચૂક્યા છે. તો રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટવાની તૈયારીઓમાં જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો, જે બે ધારાસભ્યો છે ડેપ્યુટી સીએમ સાથે, તેમની મુલાકાત બાદ અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે અને ભાજપ તરફથી ભાજપમાં જોડાવાની ઓફર આવી રહી છે, જે બાદ કોંગ્રેસ તૂટવાની તૈયારીઓમાં હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા તો ફરી એકવાર ભંગાણ સર્જાઈ શકે છે કોંગ્રેસમાં. બે ધારાસભ્યોએ ડેપ્યુટી સીએમની લીધી છે મુલાકાત, જે બાદ અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. નટવરસિંહના પુત્ર અને મહુદાના ધારાસભ્ય છે ઇન્દ્રજીતસિંહ. તો કોંગ્રેસે નટવરસિંહ ઠાકોરને લોકસભામાં ટિકિટ નહોતી આપી ત્યારે ઋત્વિજને ભાજપમાં જોડાવા અગાઉ પણ ઓફર આપી ચૂક્યા છે બાવળિયા. તો બાવળિયા એક સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે કોંગ્રેસમાંથી ભાજપમાં ધારાસભ્યોને ખેંચવા માટે, તેવું પણ કહી શકાય. રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ તૂટવાની તૈયારીઓમાં લાગી રહ્યું છે. કોંગ્રેસમાં બે ધારાસભ્યો ડેપ્યુટી સીએમ સાથે મુલાકાત કરી. ઇન્દ્રજીતસિંહ ઠાકોર, ઋત્વિજ મકવાણાએ મુલાકાત કરી છે.